नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय गणित એમાં આપણે પ્રકરણ 8માં રાશિઓની તુલનામાં સ્વદે 8.1નો બીજા દાખલા સુધી ગણ્યો હતો. હમણાં આપણે દેખીશું ત્રીજો દાખલો. રાજસ્થાનની વસ્તી બરાબર 570 લાખ અને ઉત્તર પ્રદેશની વસ્તી બરાબર 1660 લાખ. રાજસ્થાનનું ક્ષેત્રફળ બરાબર 3 લાખ કિલોમીટર પ્રતિ સ્ક્વેર અને ઉત્તર પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર 2 લાખ કિલોમીટર પ્રતિ સ્ક્વેર, એટલે કે કિલોમીટરનો વર્ગ સ્ક્વેર. એટલે હવે પહેલો દાખલો છે, આ બંને રાજ્યોમાં પ્રતિ કિલોમીટર વર્ગ કેટલી વ્યક્તિ છે. એટલે પહેલો દાખલો આપણે દેખીએ, પ્રતિ કિલોમીટર દર કેટલી વ્યક્તિ છે. તો સૌથી પહેલાં આપણે શું આપેલું છે, રાજસ્થાન. તો રાજસ્થાન માટે વસ્તી 570 લાખ અને ક્ષેત્રફળ, કેટલા ક્ષેત્રફળમાં 570 લાખ છે, તો 3 લાખ કિલોમીટર નો વર્ગ. હવે શું કીધું છે, પ્રતિ કિલોમીટર વર્ગ કેટલી વ્યક્તિ છે. તો આપણે દેખીએ, પ્રતિ કિલોમીટર વર્ગ દીઠ વસ્તી, વ્યક્તિ એટલે એ જ વસ્તી કેટલી હશે, એટલે કે 570 ના છેદમાં 3 લાખ પ્રતિ કિલોમીટર વ્યક્તિ. 3 એકા 3, 3 એકા 3, 5માંથી 3 જાય એટલે 2 રહ્યા, ઉપરથી ઉતાર્યા 7, કેટલા થયા 27. તો 3 નવા 27 ઉપર તરી 0, એટલે 190 લાખ પ્રતિ કિલોમીટર દીઠ વ્યક્તિ છે. હવે આપણે શેનું ગણીશું, તો બીજું શેનું છે, ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશ માટે, હવે ઉત્તર પ્રદેશ માટે વસ્તી બરાબર 1660 લાખ, ક્ષેત્રફળ બરાબર 2 લાખ કિલોમીટર નો વર્ગ. હવે અહીં પણ એ જ ગણવાનું છે, પ્રતિ કિલોમીટર વર્ગ દીઠ વસ્તી કે વ્યક્તિ. તો 1660 ના છેદમાં 2 લાખ પ્રતિ કિલોમીટરનો વર્ગ. 2 કા 2, 2 8 16. હવે ઉપરથી તર્યા 6, તો 2 તરી 6 પર લગાવી 0, તો 830 લાખ પ્રતિ કિલોમીટર નો વર્ગ. હવે તમને આ રીતે જો છેદ ઉડાવતા ન આવડે તો તમે ભાગાકાર પાછળ કરી શકો. હવે બીજા દાખલાનો જવાબ, તો શું કીધું છે, કયા રાજ્યમાં વસ્તી ઓછી છે. તો રાજસ્થાનની વસ્તી 570 લાખ, ઉત્તર પ્રદેશની વસ્તી 1660 લાખ. 570 લાખ ઓછા છે 570 લાખ, એટલે રાજસ્થાનની વસ્તી ઓછી છે. આપણે કાલે ગુણોત્તર વિશે સમજણ મેળવી હતી. હવે આપણે દેખીશું પ્રમાણ.
प्रमाण ए बे गुणोत्तर वच्चे संबंध दर्शावे छे। प्रमाण ए शू छे? बे गुणोत्तर वच्चे संबंध। प्रमाण में कुल चार पदों होय छे, ए आपणे कई रीते चार पदों ए दाखला में जोईशुं। जो चार संख्याओ प्रमाण में होय तो पहली अने चौथी संख्यानो गुणोत्तर अने ए बीजी अने त्रीजी संख्यानो गुणाकार जेटलो होय छे। गुणोत्तर नहीं, सॉरी, गुणाकार। चार संख्यानो प्रमाण होय त्यारे पहली अने चौथी संख्यानो गुणाकार ए बीजी अने त्रीजी संख्याना गुणाकार जेटलो ज होय छे। बन्नेनो गुणाकार के होय छे? एटलो ज। अपूर्णांकनो ટકામાં રૂપાંતર કરવા માટે અપૂર્ણાંકને 100 વડે ગુણવામાં આવે છે। હવે ટકા શોધવા હોય તો શેની વડે ગુણીએ? આપણે 100 વડે। ટકાનું અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા માટે ટકાને 1/100 વડે ગુણવામાં આવે। જ્યારે ટકા આપેલા હોય ત્યારે તેને અપૂર્ણાંકમાં ફેરવવાનું હોય ત્યારે એને શેની વડે? તો 1/100 વડે ગુણવાના। અને જ્યારે અપૂર્ણાંક આપેલા હોય ને ટકામાં ફેરવવાના હોય તો 100 વડે। 100% એટલે આખી વસ્તુ એમ સમજાય, 50% એટલે અડધી વસ્તુ એમ સમજાય। હવે આપણે 50% ભાગ એટલે એ વસ્તુનો અડધો ભાગ, અને 100% ભાગ એટલે કે એ વસ્તુ જે આપેલી હોય એનો પૂરેપૂરો ભાગ। વસ્તુની કિંમતમાં 100%થી પણ વધુ વધારો થઈ શકે। કોઈ આખી વસ્તુના 100%થી વધુ ભાગ ન હોઈ શકે। હવે આખી વસ્તુ હોય એના 100%થી વધુ ભાગ ના હોય, પરંતુ વસ્તુની કિંમતમાં 100%થી વધુ વધારો થઈ શકે। હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે 1/3 એ ટકામાં રૂપાંતર ફેરવું। આ શું છે? એક અપૂર્ણાંક છે। આપણે જોયું હતું કે અપૂર્ણાંકને જ્યારે ટકામાં ફેરવવાના હોય ત્યારે એને શું કરવું પડે? 100 વડે ગુણવું પડે, હમણાં મેં સમજાવ્યું હતું એ જ રીતે। તો 1/3 ફેરવવાના છે તો આપણે પહેલાં લખી દઈએ બરાબર 1/3 × 100 થઈ ગયું। હવે 100/3 હોય તો આને આપણે મિશ્રમાં પણ ફેરવી શકીએ અને આના છેદ પણ ઉડાઈ ટકામાં બી લખી શકીએ। હવે આપણે આનો કરીએ ભાગાકાર કરીએ તો કેટલો આવે? તો 33.1/3 થાય। હવે તમને આ રીતે કરી શકો, 100 વડે ભાગ ચલાવીએ તો 3×9 = 10 છે, અહીંયા આગળ 3×9 = 3 આયા જવાબ। પછી 10 માંથી 9 જાય એટલે 1 વધ્યો એટલે ફરી 10 થયા, 3×9 એક શેષ વધી અને છેદ તો જેનો જે જ। હવે તમે અહીં સાઈડમાં પણ આ રીતે લખી શકો, અહીં શું લખાય? તો જે છેદ છે જ ઉપર એ શેષ, અને જે ભાગ ચલાવ્યો અને જે જવાબ આવ્યો એ આ બાજુ લખો। હવે આપણે એક બીજું ઉદાહરણ દેખીએ। 1 વર્ગમાં 25 બાળકો છે, તેમાંથી 15 છોકરીઓ છે, તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે? હવે કેટલા ટકા છોકરીઓ છે તો આપણે દેખીએ અહીંયા આગળ કે વર્ગમાં 25 બાળકો છે, કેટલા બાળકો છે? 25। તો હવે આપણે ખબર છે 6ઠા ધોરણમાં આપણે શીખ્યા હતા જે કુલ સંખ્યા આપેલી હોય ક્યાં લખવાની હોય? નીચે। એટલે વર્ગમાં 25 બાળકો એટલે કુલ આ થયા, 25માંથી કેટલી છોકરીઓ? તો 15 છોકરીઓ, એ ક્યાં લખવાની? ઉપર અંશમાં, એટલે થઈ ગયું 15 અને 25, અપૂર્ણાંકમાં જવાબ થઈ ગયો। એને ટકામાં ફેરવવું હોય તો 100 થઈ ગયું। હવે છેદ ઉડતા હોય તો ઉડાવવાના, 25×25 અને 25×100, 15×4 થયા તો કેટલો જવાબ આવ્યો? 60 ટકામાં જવાબ આવ્યો। આપણે ટકા શોધીએ ને, તો વર્ગમાં 60% છોકરીઓ છે। હવે આ 1/3 હતો, એ જ રીતે 5/4 છે। આ દાખલો તમારી જાતે તમારે હોમવર્કમાં કરવાનો। હવે અહીં શું કીધું છે? 10% ટકામાં ફેરવો। તો 10% ટકામાં ફેરવવાનું હોય તો આપણે શું કરીશું કે પહેલાં એને 10% ચિહ્ન, ધારો કે આ શું છે? 0.75 છે। તો સૌથી પહેલાં આને આપણે અંશ અને છેદમાં લખી દઈએ તો 75 પછી કેટલા સંખ્યા છે? 1 અને 2, એટલે નીચે કેટલા આવશે? 100 થશે, 2 વિંડાવાળી સંખ્યા થઈ ગયું।
आ 75 ना छेद में 100 लखाई गया, दशांश चिन्ह खसी गयु, हवे आ शू थई गयु, अपूर्णांक थई। अपूर्णांक ने ज्यारे आपणे टकामां फेरवीए त्यारे 100 वडे गुणी दईए, थई गया 100 गया 100 गया, केटलो जवाब आव्यो? 75%। એ જ રીતે અહીં દાખલો શું છે? 0.09 છે, તો આના બી પહેલાં દશાંશ ચિહ્ન ખસાઈએ તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 1 અને 2, એટલે છેદમાં કેટલા આવશે? 100 ગુણ્યા 100 વડે ગુણવાના, કારણ કે ટકામાં ફેરવાનું આ થઈ ગયો ટકામાં જવાબ। 100 ગયા 100 ગયા એટલે કેટલા થયા? 9%। એ જ રીતે આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો। હવે આપણે આગળ દેખીએ સ્વાધ્યાય 8.2। સ્વાધ્યાય 8.2માં પહેલો દાખલો છે આપેલા અપૂર્ણાંકોને ટકામાં ફેરવો, જેમ પહેલો ઉદાહરણ કર્યું હતું એ જ રીતે અહીં શું આપેલું છે? 1/8। હવે આપણે એ યાદ રાખવાનું, મેં દરેક વખતે એટલા માટે બોલું છું કે તમને યાદ રહી જાય, અને આગળની જેટલી બી વિગતો મેં તમને સમજાવી છે એ બધી વિગતો તમારે તમારી નોટબુકમાં આ સ્વાધ્યાય ચાલુ કરતાં પહેલાં લખવાની રહેશે। એટલે કે જે ઉદાહરણના દાખલા સમજાયા એના પહેલાં પહેલી માહિતી લખવાની, ત્યારબાદ જ આ લખવાનું છે। હવે બરાબર 1/8 છે, હવે એને અપૂર્ણાંક છે, આ અપૂર્ણાંક છે આપણે ખબર છે, એને ટકામાં ફેરવવાનું છે કીધું છે, તો એને શેના વડે ગુણવું પડે? 100 વડે, એટલે આ શેનામાં રૂપાંતર થઈ ગયું? ટકામાં। હવે આને શું કરી દેવાનું? છેદ ઉડતા હોય તો પહેલાં છેદ ઉડાવી દેવાના, હવે છેદ ઉડાવીએ તો અહીં આગળ આપણે ખબર છે કે 4 2 8 થાય અને 25 4 16 થાય, એટલે કેટલો જવાબ આવ્યો? 25 ના છેદમાં 25 ગુણ્યા 1, એટલે 25 25 ના છેદમાં 2। હવે આને આપણે ફરી છેદ ઉડાવી દઈએ તો 2 એકા 2 થયા, ઉપરથી ઉતાર્યા 5 2 4, 5માંથી 4 જાય એટલે 1 વધ્યા, ઉપરથી તારી 0 નથી તો પહેલાં શું થયું? 10, તો 5 આવી ગયા, 2 5 10 એટલે 12.5%। તમને આ રીતે ના આવડે તો તમે પાછળ ભાગાકાર કરીને આ રીતે કરી શકો, 25 ભાગ્યા 2, 2 એકા 2, 2માંથી 2 જાય એટલે 0, ઉપરથી ઉતાર્યા 5 2 2 4, 5માંથી 4 જાય એટલે 1 વધ્યા, ઉપર કંઈ નથી એટલે 0 ઉતારી, તો અહીં શું થઈ જશે? પોઈન્ટ લખાઈ જાય, એટલે 2 5 10, 10માંથી 10 ગયા એટલે 0 થઈ ગયું, 12.5 જવાબ આવી ગયો। હવે અહીં શું છે? 5 ના છેદમાં 4, હવે આને પણ શું કરવાનું? 100 વડે ગુણવાનું, ટકામાં ફેરવાઈ ગયા, ખબર છે 25 ચોક 100, 4 એકા 4, 25 ચોક 100, એટલે 25 ગુણ્યા 5, એટલે 25 5 75% થાય, અરે 25 5 125% થાય, સોરી હા 125% થાય। હવે અહીં શું છે? 3 ના છેદમાં 40, એ જ રીતે દાખલો ગણવાનો, આ દાખલો પણ હોમવર્કમાં, આ 2 ના છેદમાં 7, આ પણ હોમવર્કમાં કરવાનો। હવે જેમ બીજો એક ઉદાહરણ દેખ્યો હતો, આપેલા દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવો, એ જ રીતે આ પણ કરવાનો છે। આ 0.65 છે, તો પહેલાં 0.65ને આપણે શું કરી દઈએ? દશાંશ ચિહ્ન ખસાઈ દઈએ, 65ના છેદમાં શું લખાશે? પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2 1 અને 2, એટલે કેટલા થયા? 100, અને આને 100 વડે ગુણવાના, કારણ કે આને ટકામાં ફેરવવાનું છે, એટલે થઈ ગયું 100 ગયા 100 ગયા, એટલે 65%। એ જ રીતે અહીં 2.1 છે, તો 21 ના છેદમાં 10, કારણ કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 જ, 100 વડે ગુણવાના ટકામાં ફેરવવા માટે, 0 ગઈ 0 ગઈ, 21 ગુણ્યા 10 એટલે 210% થાય। હવે અહીં છે 0.02%, આ પણ એ જ રીતે હોમવર્કમાં કરવાનો, અહીં 12.35%, આ પણ એ જ રીતે હોમવર્કમાં કરવાનો રહેશે। હવે આપણે અહીં દેખીએ ત્રીજો દાખલો, આપેલી આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગના ટકા શોધો।
હવે અહીં આગળ એક આકૃતિ આપેલી છે, આનો આટલો ભાગ રંગીન છે, એટલે ક્યાં થયા? આ રીતે. તો આપણે ખબર છે, મેં તમને આગળ કરાવ્યું હતું જે રીતે છોકરીઓ, હમણાં ઉદાહરણ દેખાય ને આપણે આગળ, કે છોકરીઓની કુલ સંખ્યા હતી ક્યાં લખતા હતા આપણે? નીચે છેદમાં. અને જે સંખ્યા જેટલો ભાગ હતો કે આટલો ભાગ ગણવાનો છે એ ભાગ ક્યાં લખવાનો? ઉપર. તો અહીં આગળ લખી દેવાનું કુલ કેટલા ભાગ છે. કુલ ભાગ બરાબર કેટલા? 1, 2, 3, 4. રંગીન ભાગ એક, આખા ચાર ભાગમાંથી રંગીન ભાગ કેટલો છે? એક જ. તો મેં તમને કીધું એમ જ, કુલ ભાગ ક્યાં લખવાનો? છેદમાં. રંગીન ભાગ ઉપર. હવે આ શું કરવાનું? રંગીન ભાગના ટકા શોધવાના છે, એટલે ગુણ્યા 100 થઈ ગયું. ટકામાં આવી ગયું 4 × 4 = 4, 25 × 6 = 100 થઈ ગયું. તો 25 × 1 એટલે 25% ભાગ રંગીન છે, એટલે કે આખાનો ચોથો ભાગ રંગીન છે. હવે અહીં પણ દેખીએ તો કુલ ભાગ, કુલ કેટલા ભાગ છે? 1, 2, 3, 4 અને 5 છે. રંગીન જે ભાગનું ટકા શોધવાના છે એ ભાગ લખવાનું. રંગીન ભાગ કેટલા છે? 1, 2 અને 3. ધારો કે એવું કીધું હોય રંગીન વગરના ભાગ, તો આપણે કહેશે લખતા 2 ભાગ. હવે આપણે આના ટકા શોધવાના છે, તો 3 ના છેદમાં 5. કુલ ભાગ ક્યાં લખવાનો? નીચે, અને રંગીન ભાગ ઉપર, ગુણ્યા 100% થઈ ગયું. હવે 3 × 5 = 5 એટલે 5 વડે ભાગ ચલાવવાનો, તો 5 × 5 = 5, 20 × 5 = 100. તો 20 × 3 કરવાનું, 3 × 0 એટલે 0, 3 × 2 = 6, 60% ભાગ રંગીન છે. આ દાખલો પણ એ જ રીતે હોમવર્કમાં તમારે કરવાનો રહેશે. અહીં કેટલા ભાગ છે? કુલ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ભાગ છે. કુલ ભાગ 8 છે અને રંગીન ભાગ 3 છે, તો 3 ના છેદમાં 8 આવશે, અને 3 ના છેદમાં 8 × 100 કરવાના રહેશે. પણ મેં જે રીતે લખ્યું છે કુલ ભાગ અને રંગીન ભાગ, એ તમારે તમારી રીતે લખવાનું રહેશે. આના દાખલા તમારે પ્રેક્ટિસ બુકમાંથી કે બીજી કોઈ પણ સ્વાધ્યાયપોથી કે નવનીતની તમારી પાસે હોય એ સ્વાધ્યાયપોથીમાંથી તમારે આ દાખલા ગણવાના છે, જેનાથી કરીને તમને પ્રેક્ટિસ થાય અને જલ્દી આવડી જાય.